28 फेब्रुआरी नो दिवस 137 करोड़ हिंदुस्तानियों ने गर्व करवानो दिवस छे। अंतरिक्ष में आत्मनिर्भर भारत की नवी उड़ान जोवा मळी। 2021 पहला अंतरिक्ष अभियान की शुरुआत थई अने तेनी साथे ज भारते फरी एक वार इतिहास रची दीधो। त्यारे इसरोए केटला सेटेलाइट लॉन्च कर्या अने तेमां शुं विशेष हतुं जुओ अहेवालमां। तारीख 28 फेब्रुआरी 2021, समय सवारे 10 कलाक अने 24 मिनिट, स्थल श्रीहरिकोटा। 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1, 0। આ તે સમય હતો, આ તે જમીન હતી જ્યારે દુનિયાએ હિન્દુસ્તાનની તાકાત નિહાળી। आत्मनिर्भर भारत नी उड़ान, आ अपनी संस्कृति नी उड़ान, आ उड़ान विज्ञान नी, आ उड़ान नवा हिंदुस्तान नी। लगभग 10 कलाक 24 मिनिटे श्रीहरिकोटा ना आकाश माथी जे तस्वीरो आवी, जे मात्र हिंदुस्तानी ज नहीं परंतु आखी दुनियाए निहाळी। ભારતની આ ઉડાનની આખી દુનિયાએ કેમ નિહાળી? તેનું બ્રાઝિલની સાથે તો સીધે સીધું કનેક્શન છે, પરંતુ દુનિયાના દરેક દેશની નજર શ્રી હરિકોટાના આકાશ પર રહી, કેમ કે આ ઉડાન અનેક રીતે ઇસરો માટે, આપણા વૈજ્ઞાનિકો માટે, આપણા આવનારા સમય માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે। PSLV C-51 PSLVનું 53મું મિશન છે। આ રોકેટ દ્વારા બ્રાઝિલના અમેઝોનિયા એક ઉપગ્રહની સાથે 18 અન્ય સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે, જેમાં એક નેનો સેટેલાઇટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર, ભગવદ્ ગીતા અને નામ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે। ઇસરોની આ સફળતા પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા। NSIL અને ઇસરોને PSLV C-51 અને અમેઝોનિયા 1 કમર્શિયલ લોન્ચની સફળતા પર અભિનંદન। આ દેશમાં અંતરિક્ષ સુધારાના એક નવા યુગની શરૂઆત કરે છે। 1800 યાત્રીઓમાં 4 નાના ઉપગ્રહ સામેલ છે, જે આપણા યુવાઓની ગતિશીલતા અને ઇનોવેશનને પ્રદર્શિત કરે છે। 3, 2, 1, 0 મિશનના સફળ લોન્ચિંગ પછી ઇસરોના પ્રમુખ કે સિવને પણ વૈજ્ઞાનિકોની ટીમને શુભકામનાઓ પાઠવી। ટુડે ઇઝ અ વેરી ગ્રેટ ડે ફોર ધ એન્ટાયર ઇસરો ટીમ ઓલસો ઇટ્સ અ ધીસ મિશન PSLV C-51 ઇઝ અ સ્પેશિયલ મિશન ફોર ઇન્ડિયા। ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી કંગ્રેચ્યુલેટ એન્ડ કોમ્પ્લિમેન્ટ ધ ટીમ ઇસરો ફોર અચીવિંગ the precise injection of Amazonia 1 and 18 other satellite। Amazonia 1 satellite Brazil નો પહેલો ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જે એમેઝોનના જંગલોમાં ઓછા થઈ રહેલા વૃક્ષો અને અન્ય પરિવર્તનોનું મોનિટરિંગ કરશે। શ્રીમદ ભગવદ્ ગીતાના ડિજિટલ રૂપની સાથે આ સેટેલાઇટ 25,000 ભારતીયોના નામ લઈને અંતરિક્ષમાં ગયો છે। ટોપ પેનલમાં પ્રધાનમંત્રી મોદીનું નામ અને તેમનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે। તે સિવાય ઇસરોના ચેરપર્સન ડોક્ટર કે સિવાન અને વૈજ્ઞાનિક ડોક્ટર આર ઉમા મહેશ્વરનું નામ નીચેની પેનલ પર લખવામાં આવ્યું છે। ઇસરો આ પહેલા PSLV ની મદદથી 34 દેશોના 342 સેટેલાઇટ અંતરિક્ષમાં સ્થાપિત કરી ચૂક્યું છે।
दीवार क्या गिरी मेरे खस्ता मकान की, लोगों ने मेरे सहन में रस्ते बना लिए। शु बीजी में 2021 पची गांधी जूथ सिब्द अली सबाना अदुहानु गान करशे। केम के कांग्रेस ना असंतुष्टो ने पार्टी नेतृत्व नी वच्चे खेंचताण एक निर्णायक दौर मा प्रवेशी गई छे। केम के राज्यसभा मा विदाय भाषण मा गुलाम नबी आजादे पीएम मोदी ना वखाण कर्या अने हवे जम्मू मा जाहिर कार्यक्रम मा G23 नेताओं एक साथ मंच पर आवी कांग्रेस सामे मोर्चो खोली नाख्यो छे। त्यारे शुं कांग्रेस मा तिराड पड़ी जशे के पछी कांग्रेस मा आंतरिक खेंचताण नो फायदो बीजा कोई पक्ष ने थशे, जुओ आ अहेवाल मा। प्रधानमंत्री नरेंद्र मोदी कांग्रेस ना जे नेताओं ने G23 नाम आप्युं छे तेमनो अशक्ति प्रदर्शन कहो के बीजू कई, परंतु तेमनी वात तो दूर सुधी जई रही छे। गुलाम नबी आजाद ना आमंत्रण पर आनंद शर्मा, कपिल सिब्बल, भूपेंद्र सिंह हुड्डा, मनीष तिवारी, राज बब्बर, विवेक तनखा जम्मू नी रेली मां आव्या तो तेमना दिल नी वात सामे आवी ज गई। हमें से कोई ऊपर से नहीं आया, खिड़की रोशनदान से नहीं आया, दरवाजे से आए हैं, चल के आए हैं, छात्र आंदोलन से आए हैं, युवक आंदोलन से आए हैं। यह अधिकार मैंने किसी को नहीं दिया कि मेरे जीवन में कोई बताए कि हम कांग्रेसी हैं या नहीं हैं। यह हक किसी का नहीं है। हम बता सकते हैं कांग्रेस क्या है, हम बनाएंगे कांग्रेस, मजबूत करेंगे कांग्रेस को। કોંગ્રેસના નેતાઓનું નામ G23 એટલા માટે પાડ્યું કેમ કે ગયા વર્ષે કોંગ્રેસમાં કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર માટે તેમણે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો। કોંગ્રેસે ક્યારેય ખોલીને કહ્યું નહીં, પરંતુ આ પત્રને નેતૃત્વ પચાવી શક્યું નહીં। આ નેતાઓ ગાંધી પરિવાર સાથે પોતાની આસ્થા તો બતાવે છે, પરંતુ તેમની સામે પોતાની વાત કહેવા પણ લાગ્યા છે। ગયા અઠવાડિયે જ્યારે રાહુલ ગાંધીના નિવેદનથી લાગ્યું કે તે ઉત્તર ભારતીયો માટે રાજકીય મુદ્દાની સમજ ન હોવાની વાત કરે છે, तो आनंद शर्मा ने कपिल सिब्बल खुली ने सामे आव्या। हर मतदाता जहां भी वो होगा, वो समझदार मतदाता है, उसको मालूम है कि किसको वोट देना है, क्यों वोट देना है, किस राजनीतिक दल को वोट देना है, किस प्रत्याशी को वोट देना है। मतदाता को सब समझ है, चाहे वो साउथ का हो चाहे वो नॉर्थ का हो। जम्मू में गुलाम नबी आजाद ना मंच पर जमावड़ो तो तेमना एनजीओ गांधी ग्लोबल फेमिली ना नाम पर थयो, પરંતુ ગુલામ નબીની સાથે ઉભા રહેવાની અને તેમને ફરીથી રાજ્યસભામાં લાવવાની વાત ઉઠી। ગુલામ નબી આઝાદ જ્યારે બોલ્યા, હું રિટાયર નથી, આ પાર્લિમેન્ટ સે મેં પહેલી દફા નહીં રિટાયર હુઆ, જબ લોકસભા સે આના થા રાજ્યસભા તો ભી 3-4 મહિને કા ગેપ થા, જબ યહાં સે પહેલે બના જબ સીએમ બના થા તબ ભી બીચ મેં ગેપ થા, બીચ મેં એક ઓર દફા ગેપ થા। तो हम इधर से डूबते हैं, इधर निकलते हैं, इधर से निकलते हैं, इधर डूबते हैं, अभी हमारी जारी नहीं रही। कपिल सिब्बले तो कांग्रेस पार्टी सामे सवाल उठावी दीदा, चूंकि तेमणे जाहिर मंच पर थी कही दीदू कि कांग्रेस नबड़ी बनी गई छे। सच्चाई तो ये है कि कांग्रेस पार्टी हमें कमजोर होती दिख रही है, और इसलिए हम यहां इकट्ठा हुए हैं और पहले भी इकट्ठा हुए थे। हम इकट्ठा होकर इसको हमें मजबूत करना। G23 नेताओं पहला ज सोनिया गांधी ने पत्र लखीने जणाव्यू के पक्ष में केटलाक मजबूत पगला उठावा पड़शे, तो ज ते राजनीति में दौड़ में आगळ आवी शके छे। परिवार के सदस्य की चिंता करें। 9 फेब्रुआरी गुलाम नबी आजाद की इनिंग्स पूरी थता पीएम मोदी जाते ज कह्युं के हूं तेमने रिटायर नहीं थवा दऊं। પીએમ મોદીને કદાચ અંદાજો રહ્યો હશે કે રાજનીતિમાં શું વળાંક આવવાનો છે। વ્યક્તિગત રૂપે ભી મેરા ઉનસે આગ્રહ રહેગા કે મન સે મત માનો કે અબ આપ ઇસ સદન મેં નહીં હો, આપ કે લિયે મેરે દ્વાર હમેશા ખુલે, ઇન ચાર માન્ય સદસ્યો કે લિયે ખુલે હૈ, આપકે વિચાર આપકે સુઝાવ, ક્યોંકિ દેશ મેં સબ બહોત જરૂરી હોતા હૈ, यह अनुभव बहुत काम आता है, मुझे मिलता रहेगा, यह अपेक्षा मैं रखता ही रहूंगा।
आपको मैं निवृत्त तो होने नहीं दूंगा। कांग्रेस संगठनात्मक चूंटनी नो संदेश तो आप्यो छे, परंतु क्यारे अने केवी रीते तेनी रेखा खेंची नथी, एटले G23 नेताओं नी धीरज हवे खूटी रही छे। और चुनाव कहीं भी क्यों ना हो, कांग्रेस पार्टी को मजबूत करने के लिए ये गांधी, महात्मा गांधी के 23 मजबूत इरादों वाले कांग्रेस को जिताने का काम करेंगे, कांग्रेस के लिए लड़ने का काम करेंगे। हाल तो पीएम ना वखाण करीने गुलाम नबी आजादे मोटा संकेत आप्या छे। G23 नेताओं कांग्रेस हाईकमांड ने जम्मू में एकट्ठा थईने पार्टी में मोटा पाये फेरफार करवानी चेतवनी आपी छे। त्यारे वे जोवू ए रह्यू के शू कांग्रेस G23 नेताओं की धमकी नी सामे कोई नक्कर पगला ले छे के खरी। तो रविवार स्पेशल में आता आजना मोटा मुद्दा, गुजरात देश अने दुनियाना ताजा समाचार बाटे आप जोता रहो गुजराती नंबर 1 न्यूज चैनल Z24 कला। नमस्कार।